સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મોડી રાત્રે ખૂની ખેલ થયાનો મામલો સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે. ત્રણ યુવકો પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. 6-7 ઈસમોએ હુમલો કરીને લોકોને ઈજાગ્રસ્ત કર્યા. ઘરમાં ઘૂસી ત્રણ યુવકો પર આ હુમલો કરાયો. પરપ્રાંતીય યુવકો પર હુમલાનું કારણ અકબંધ છે. ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉધના પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઉધના વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે. ત્રણ યુવકો પર ઘાતક હથિયારો વડે હુમલો કરાયો છે. 6-7 ઈસમોએ આ હુમલો કર્યો હતો. ઘરમાં ઘૂસી ત્રણ યુવકો પર હુમલો કરાયો. આ મામલે અમારા સંવાદદાતા સંજય મહંત જોડાઈ ગયા છે. સંજય મહંત, જણાવશો શું છે સમગ્ર મામલો? સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શક્તિનગરની આ ઘટના છે કે જ્યાં મોડી રાત્રે 6-7 જેટલા ઈસમો તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા અને એક મકાનમાં ઘૂસી ગયા હતા, જ્યાં ત્રણ ઈસમો રહેતા હતા. ગેંદાલાલ કુશવાહા અને બે અન્ય ઈસમો ત્યાં રહેતા હતા. તેમના ઉપર અચાનક ચપ્પુ અને તલવાર બદલે હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ ઈસમોને સારવાર માટે હોસ્પિટલમાં. આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હોવાનો માહિતી મળી છે. પરપ્રાંતીય યુવકો પર હુમલાનું કારણ હજુ સુધી અકબંધ છે. જોકે ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે ઉધના પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.